सौने जय मोमाई जय मुरलीधर। बरीचा परिवारने आंगणे आनंदनो मोंगेरो प्रसंग छे। परिवारना मंगल अवसरनो मंगल प्रारंभ करीए छे। ए पहेला जेना अंतरना आशीर्वाद परिवार ऊपर हमेशा वरसी रह्या छे। विश्वमां ईश्वरथी पहेला पण कोईनी पूजा करवी होय तो माँनी पूजा करवी जोईए, केम के ईश्वरने बतावनार पण माँ छे अने आ धरती आ पृथ्वीने बतावनार पण माँ छे। આ પરિવાર સૌથી પહેલાં પોતાના પૂજ્ય બા સદ્ગત જયાબેનને યાદ કરી અને પ્રસંગનો મંગલ પ્રારંભ કરે છે। કિસીને રામ, કિસીને અલ્લાહ, કિસીને ઈસા લિખ દિયા, કિસીને રામ, કિસીને અલ્લાહ, કિસીને ઈસા લિખ દિયા, પૂરી કાયનાત કો જબ એક લફ્ઝ મેં લિખને કી બાત આઈ, હમને માં લિખ દિયા। હે પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો, હે પ્રભુના એ, હે મારા વાલાના, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો, અને જગથી જુદેરીએ ની વાત જો આ ચનનીની જોડ સખી નહીં જળે રેલો, હે મારી જાનનીની જોડ સખી નહીં જડે રેલો, હે મીઠા મધુને મીઠા મેં હુલારેલો, અને એથી મીઠડી છે મોરી માત જોવા જનનીની જોડ સખી નહીં જડે રેલો, હે મારી માવડીની જોડ સખી નહીં જડે રેલો। ઈશ્વર જેની સાથે લોહીના સંબંધ બાંધવાનું ભૂલી જાય છે એની સાથે મિત્રતાનો સંબંધ બાંધી દે છે, અને આ પરિવાર મિત્રતામાં એટલો બધો માને છે કે રાજુભાઈ અને રતિભાઈ એમના બધા મિત્રો એમની ઉપર ગર્વ કરી શકે, ગૌરવ કરી શકે એવી એમની મિત્રતા નિભાવવાની વાત છે। એમની મિત્રતાથી જોડાઈને સમાજના દરેક ક્ષેત્રના મહાનુભાવો અહીં ઉપસ્થિત છે। શહેર ભાજપના માનનીય પ્રમુખશ્રી મિત્રતાના દાવે શ્રી ભીખાભાઈ વસવાયા ઉપસ્થિત છે। ભાઈ શ્રી કમલેશભાઈ મિરાણી, ભારતીય જનતા પક્ષના સનિષ્ઠ સેવક ભાઈ શ્રી અરવિંદભાઈ રૈયાણી, ભાઈ શ્રી અશ્વિનભાઈ પાંભર, આ બધા મિત્રો એવા છે કે જેની સાથે હંમેશાનો નાતો છે। એમનું સામાજિક સ્ટેટસ શું છે એ પછીની વાત છે, પણ આ પરિવાર માટે એ મિત્ર છે। આપ બધાનું મંગલ અભિવાદન કરીએ છીએ। એવા જ સંસ્કારો કદાચ વરરાજા ચિરંજીવી વૈભવમાં છે, એનું મિત્ર વર્તુળ પણ એવડું મોટું છે। મિત્રતા મેળવ્યાનો જેટલો આનંદ હોય ને એનાથી મોટો અફસોસ મિત્ર ગુમાવવાનો હોય। એ બે મિત્રો ગયા વર્ષે ગુમાવ્યા, આજે પણ એના હૃદયમાં ક્યાંક એવો ડંક છે કે કુદરતે કંઈક ખોટું કર્યું છે। એમના મિત્ર સદગત સિદ્ધરાજસિંહ દિલીપસિંહ ચાવડા અને સદગત જય ચતુર્ભુજભાઈ ખાંટ બંનેને એક નાનકડી શ્રદ્ધાંજલિ આપી કે દોસ્ત ભગવાન સે ભી બડા હોતા હૈ, દોસ્ત ભગવાન સે ભી બડા હોતા હૈ, પૂરી દુનિયા રોતી હૈ કૃષ્ણ કે લીએ પર કૃષ્ણ સુદામા કે લીએ રોતા હૈ। કે જેની ગોઠડી કે જેની ગોઠડી તોડાઈ નહીં, કે તોડી રે એવી કૃષ્ણ સુદામાની જોડી, એ નહીં રે જાણેલી કદી નહીં રે માણેલી, નહીં રે જાણેલી
कदी नहीं रे मणली एवी गोठड़ी तोड़ाई नहीं तोड़ी रे संतोरे आवी कृष्ण सुदामा नी जोड़ी हे संतोरे आवी कृष्ण सुदामा नी जोड़ी द्वारिकाना नाथ नो ऊंचेरो मेल छे के दिन रे सुदामो आवी बारणे उभेल छे द्वारिकाना नाथ नो ऊंचेरो मेल छे के दिन रे सुदामो आवी बारणे उभेल छे वालो झूले हिंडोड़ा खा हे वालो झूले हिंडोड़ा खाट रानी रुक्ष्मणी निसात वालो झूले हिंडोड़ा खाट रानी रुक्ष्मणी निसात क्या तो जानिए विवाद सुदामो जनो प्रभु निवास सुदामो जुवे प्रभु निवास सुदामो जुवे प्रभु निवास हे आवे श्यामलियो आवे श्यामलियो सामे थी दोड़ी रे आवी कृष्ण सुदामा नी जोड़ी हे संतो रे आवी कृष्ण सुदामा नी जोड़ी ए नहीं रे जानेली कदी नहीं रे मणली ए नहीं रे जानेली कदी नहीं रे मणली एनी गोठड़ी तोड़ाए नहीं तोड़ी रे संतोरे आवी कृष्ण सुदामा नी जोड़ी ए संतोरे आवी कृष्ण सुदामा नी जोड़ी संतोरे आवी कृष्ण सुदामा नी जोड़ी ठाकुर जी पधारी हमारे घेर सत्संग की शुरुआत करिए छे केतन भाई पटेल आवी गया सोन चालू कर देन जय श्री कृष्ण। ठाकुर जी पधार्या मारे घेर। श्रीनाथ जी भगवान ना आठ दर्शन नी साथे नृत्य ने गीत भजन ने कीर्तन नो त्रिवेणी संगम रजू करिए छे आप समक्ष।
નૃત્ય પ્રસ્તુતિ ગોરધનભાઈ અને હિના રાજપરા સંચાલિત મૃદંગ વૃંદ, મંચ સજ્જા કિશોર સચદે, ધ્વનિ સંચાલન સુનિલ પટેલ, પ્રકાશ નિયોજન કમલેશ ડોડિયા, શ્રીનાથજી ભગવાનના વાઘા અને શ્રૃંગાર પ્રકાશ તથા દેવજીભાઈ નાથ દ્વારા અને ગિરીશભાઈ વડોદરા. ટાઇટલ મ્યુઝિક સુરસાગર લેસ્ટર ઇંગ્લેન્ડ. નેપથ્યમાં ગવાયેલ પદ કિશોર શાહ અને પ્રસ્તુતિનું સંચાલન કરશે તેજસ સિસાંગિયા. ઠાકોરજી પધાર્યા મારે ઘેર. સત્સંગના પ્રણેતા અને પથદર્શક પ્રકાશ વસંત. નિર્માણ શ્રીજી પૂર્ણિમા સત્સંગ મંડળ રાજકોટ. દર્શન દ્વાર ખુલ્યા ખુલ્યા દર્શન દ્વાર આ દર્શન મંગલા પ્યારા થા શ્રીનાથજી નો દર્શન કેરી કરતા શ્રીનાથજી નો ખુલ્યા ખુલ્યા દર્શન દ્વાર ખુલ્યા ખુલ્યા દર્શન દ્વાર ખુલ્યા ખુલ્યા દર્શન દ્વાર ખુલ્યા ખુલ્યા દર્શન દ્વાર શ્રીનાથજી નો જય જયકાર ઈ વરસાવે અમૃત નિધાન શ્રીનાથજી નો જય જયકાર આ વૈષ્ણવ હૈયે હરખન માં શ્રીનાથજી નો જય જયકાર ખુલ્યા ખુલ્યા દર્શન દ્વાર શ્રીનાથજી નો જય જયકાર ખુલ્યા ખુલ્યા દર્શન દ્વાર શ્રીનાથજી નો જય જયકાર જય હો દર્શન દ્વાર ખુલ્યા ખુલ્યા દર્શન દ્વાર દોડી દોડી વૈષ્ણવ જા એના પાપ તાપ સર્વે જા શ્રીનાથજી નો જય જયકાર ખુલ્યા ખુલ્યા દર્શન દ્વાર શ્રીનાથજી નો જય જયકાર ખુલ્યા ખુલ્યા દર્શન દ્વાર શ્રીનાથજી નો જય જયકાર આ દર્શન મંગલા પ્યારા શ્રીનાથજી નો જય જયકાર વ્રજવાસી હૈયા નો હા શ્રીનાથ
વરસાવે અમૃત ની ધાર, દર્શન મંગલા પ્યારા થા, આ વૈષ્ણવ હૈયે હરખન માં, શ્રીનાથજી નો જય જયકાર.
ગિરિરાજ ધરણ કી. લાલ 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 નંદજીના લાલ અલ્યા જશોદાના બાળ તારા વાકડિયા વાળ તારી ચટકેલી ચાલ તારી મુખ જોઈ આવે ઓલી ગોપીઓને વાત. રાખે શંખ ગ્વાલ લાલ નટખટ નખરાળ ગીર ધીરજી ગોપાળ કંઠે પેરી કઠમાળ જય જમુના ને કાંઠે થઈ ગાયોનો ગોબાળ એ તપ 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 તારા રા 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 રા. આવું એક જૂનું લોકગીત સાંભળી થોડા વર્ષો પહેલા કવિ ભરત વ્યાસને મન થયું કે આપણે બી કંઈક વ્રજ ભાષામાં લખવું જોઈએ. એટલે એમણે વ્રજ ભાષામાં લખ્યું, અટક અટક જટ પટ પન ઘટ પર ચટક મટક એક નાર નવેલી ગોરી ગોરી ગ્વાલન કી ચોરી 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 મુખ મોઈ મોઈ મુસકાઈ અલબેલી સંકરી ગલી મેં મારી કંકરી કનૈયાને પકડી બા ઓર કી અટકેલી ભરી પિચકારી મારી સર ભરી પાની હારી બોલી અર અરે જારે હટે નટખટ ના છૂરે મેરા ઘૂંઘટ પર લટકે તુમે આજે દુંગી ગાલી રે મુજે સમજો ના તું બોલી ભાલી રે. પણ આ બધા જ ગીતો એ બધા જ ગીતોથી પર અને ઉપર આ કાળિયા ઠાકોરના પદ હંમેશા આવે અને એમાંના એ બધા 32-36 પદ લઈ અને આજે જ્યારે બોરીચા પરિવારને આંગણે આવ્યા છે તેમાંનું એક પદ અમારા યશોદા માતા જ્યારે કનૈયા કુંવરને કેસરી સ્નાન થતું હોય ત્યારે મલકાતા મલકાતા જે પદ ગાવાતું હોય હસતી જાઉં વાતે વાતે નાચી ઉઠું તાલમાં નજર ન લાગે શ્યામ સુંદરને ટપકા કરી દઉં ગાલમાં યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું વાલમાં. આવા પદ લઈ અને તમે હિન્દુસ્તાનના ખૂણે ખૂણામાં જાઓ એવું અમને નાથ દ્વારા મંદિરે હુકમ કર્યો. ઠાકોરજીની પ્રતિમાજી નાથ દ્વારા મંદિરે દર્શન માટે મંજૂર કરી પૂજ્ય મુરારીદાસ બાપુએ આપ સૌના દર્શન માટે એમને પબ્લિક સામે પ્રતિમાજીને ખુલ્લા કર્યા અને બસ એ હુકમના અનુસંધાનમાં જ્યારે નાથ દ્વારામાં પહેલો સત્સંગ કર્યો બહુ ગમ્યો ફરીથી હુકમ થયો કે તમારે બીજો સત્સંગ કરવાનો છે ફરીથી સત્સંગ કર્યો. દ્વારિકાપુરીથી હુકમ થયો દ્વારિકાપુરીમાં સત્સંગ કર્યો. ચંપારણથી હુકમ આવ્યો કે અહીંયા પણ સત્સંગ કરો ચંપારણમાં સત્સંગ કર્યા. આ ત્રણેય જગ્યાના આશીર્વાદ મેળવી અમારી સત્સંગની યાત્રા એ શરૂ થઈ રાજકોટ ગોંડલ વીરપુર જેતપુર જૂનાગઢ કેશોદ વેરાવલ સોમનાથ ધોરાજી ઉપલેટા એમ કરતાં કરતાં હિન્દુસ્તાનના ગામે ગામ ફરતા ફરતા આજે જ્યારે બોરીચા પરિવારને આંગળે આવ્યા છીએ કુમાર વૈભવના લગ્નની પૂર્વ સંધ્યાએ ત્યારે અમારો એ આજનો આ સત્સંગ એ 212મો સત્સંગ છે. કોઈ ટિકિટ શો નથી કરતા અમે બોરીચા પરિવાર જેવા દાતા મળે ત્યારે અમારો સત્સંગ થતો હોય છે અને એ સત્સંગથી આગળ વધતા વધતા આજે 212મો સત્સંગ કર્યો. ટિકિટ શો નથી કરતા અમે કારણ કે અમારી એવી માન્યતા છે કે 500 રૂપિયાની ટિકિટ ખરીદવાથી કે વેચવાથી મારો કાળિયો ઠાકોર વેચાઈ શકે નહીં કે ખરીદાઈ ન શકે એ મનમાં એક મન મક્કમ કરી અને અમે લોકો આ અમારી સત્સંગની યાત્રાએ નીકળ્યા છે. ત્યારે સૌ વિચાર કરતા હશો બધા ઠાકોરજી પધાર્યા મારે ઘેર સત્સંગ એ શું છે. શ્રીજી પૂર્ણિમા સત્સંગ મંડળ ટ્રસ્ટ રાજકોટ અને એનો સત્સંગ એટલે ઠાકોરજી પધાર્યા મારે ઘેર. શ્રીનાથજી ભગવાનના મંગળાથી શયન સુધીના 8 દર્શન સાથે રાધા કૃષ્ણ અને ગોપીના 8 રાસ દ્વારિકાપુરીના પૂજારીજીના દીકરાના 2 સોલો પરફોર્મન્સ 32 જેટલા પદ ભજન અને કીર્તન એ લઈ અને મેં આવ્યા છે. 23 કલાકાર આજે અહીંયા સ્ટેજ ઉપર છે અને 13 કલાકાર અમને આગળ અને પાછળ મદદ કરવા માટે અહીંયા છે અને એ વખતે આપ સૌ વિચાર કરતા હશો ઘણા બધા વ્યક્તિઓ બેઠા છો સંજોગોવસાત કોઈના સગાવાલા સાસુ દેરાણી જેઠાણી દીકરો દીકરી મોટા ભાઈ નાના ભાઈ કદાચ આજે નહીં આવી શક્યા હોય તો વિચાર કરતા હશો કે તારા કાળિયા ઠાકોર અમે મંગળાના દર્શન તો કર્યા
પરંતુ અમારા ઘેર જે રહી ગયેલા છે એની ઉપર પણ તું સારી મજાની નજર રાખજે, એટલે તમારી મૌન પ્રાર્થનાને શબ્દો રૂપે લઈ અને આવે છે અમારા રાજકોટના ગાયક નીતિનભાઈ દેવકા. પ્રાર્થના તમારી, શબ્દો નીતિનભાઈના. અમી ભરેલી નજરું રાખો મેવાડના શ્રીનાથજી. ચરણ કમળમાં શીશ નમાવે વંદન કરું શ્રીનાથજી, ચરણ કમળમાં શીશ નમાવે વંદન કરું શ્રીનાથજી. દયા કરીને ભક્તિ દેજો, દયા કરીને ભક્તિ દેજો મેવાડના શ્રીનાથજી. અમે ભરેલી નજરું રાખો, અમે ભરેલી નજરું રાખો મેવાડના શ્રીનાથજી. દર્શન આપો દુખડા કાપો, દર્શન આપો દુખડા કાપો મેવાડના શ્રીનાથજી. અમે ભરેલી નજરું રાખો. તારે દ્વારે આવ્યો શ્રીનાથજી, આશીષ દેજો પુરમા દેજો, આશીષ દેજો પુરમા દેજો મેવાડના શ્રીનાથજી. અમે ભરેલી નજરું રાખો. સાંભળજો શ્રીનાથજી, ભક્તો તમારા કરે વિનંતી સાંભળજો શ્રીનાથજી. મુજ આંગણીએ વાસ તમારો, મુજ આંગણીએ વાસ તમારો મેવાડના શ્રીનાથજી. અમે ભરેલી નજરું રાખો, અમે ભરેલી નજરું રાખો મેવાડના શ્રીનાથજી, મેવાડના શ્રીનાથજી, મેવાડના શ્રીનાથજી.
અમે પાડના શ્રીનાથ જે બોર મુકુટ પિતાંબર કુંડલ મુખ પર લાલી ગુલાલ કી વ્રજજન મિલી સબ મંગલ ગાવત નિરખત છબી નંદલાલ કી જેના સ્મરણ માત્રથી 84 યોજનના ફેરા ટળે જેના ધ્યાન માત્રથી હૈયામાં ભક્તિની હિલોલ ચડે જેની આરાધના કર્યાથી રૂવે રૂવે ભક્તિની રણઝણ ચડે એવા ગોવર્ધનધારી ઠાકોરજીના ચરણોમાં સાષ્ટાંગ વંદન મા મોમાઈના ચરણોમાં સાષ્ટાંગ વંદન અને ઉપસ્થિત બોરીચા પરિવારના આપ સર્વે આપ્તજનોને અમારા જય શ્રી કૃષ્ણ. આ માઇક ચાલુ છે કે બંધ છે? આ બાજુ બહેનો તમને પૂછું છું, માઇક ચાલુ છે એમ? આ બાજુ માઇક ચાલુ છે? તો મેં કંઈક કીધું જય શ્રી કૃષ્ણ. બોરીચા પરિવારનો અવાજ આટલો ધીમો ને ઢીલો થોડો હોય, ભાવથી ને પ્રેમથી બોલો જય શ્રી કૃષ્ણ. હજી નહીં, અહીંયાથી નાદ પડે અને છેક નાદ દ્વારામાં ઠાકોરજીને સંભળાવો જોઈએ, કાળિયા ઠાકરને ભગવાન શ્રી કૃષ્ણને સંભળાવો જોઈએ, એવો સાદ હોવો જોઈએ જય શ્રી કૃષ્ણ. જ્યારે જ્યારે શ્રી કૃષ્ણનું નામ લઈએ ને ત્યારે તમારા ચહેરાના એક્સપ્રેશન માર્ક કરજો, એવો આનંદ તમારા ચહેરા ઉપર બીજી એક પણ ક્ષણે ન હોય. જ્યારે તમે ભગવાનનું નામ લેતા હોય ને ત્યારે હોય એવો આનંદ. ભગવાને ભલે રડતા રડતા આપણને આ પૃથ્વી ઉપર મોકલ્યા, પણ એની સામે જવું ને ત્યારે હંમેશા હસતા હસતા જવું. તમારા બધા દુઃખ દર્દની એને ખબર છે, એની સામે જઈએ ત્યારે હસતા હસતા જઈએ. મારો એક ભાઈબંધ છે ધનસુખભાઈ, એક ભાઈબંધ છે, મોઢું એનું એવું હો ગયું કે હામો મળે ને તો આપણને ટેન્શન ચડી જાય, એલચીના હાથ વાણ ડૂબી ગયા હોય એવું ટેન્શન ગ્રસ્ત ચહેરો. રોજ પાછો મંદિરે જાય, એક દિવસ મંદિરની અંદર ગયો ને તો ભગવાન ઊંધા ફરીને ઉભા રહી ગયા, જણ મૂંઝાઈ ગયો, પ્રભુ મારી કઈ ભૂલ થઈ કે આજ કેમ દર્શન નથી દેતા? તો કે તું રોજ અહીંયા શું કામ આવસ? એ કે હું મારો દિવસ સારો જાય ને એટલે. ભગવાન કે અમારી એક ઓગદી એવી ઈચ્છા ન હોય, એમને તારું જ હોગ્યું મોઢું જોઈને દી ચાલુ કરવાનું એમ. એટલે ભગવાનની સામે જાઉં ત્યારે હંમેશા હસતા ચહેરે જવું, અને આટલા બધા હસતા ચહેરાઓ પરિવારને આંગણે આવ્યા છે. માન્ય શ્રી રતિભાઈ અને રાજુભાઈના નિમંત્રણને માન આપીને પૂર્વ મેયર શ્રી અને શહેર ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી, જેમની પ્રેરણા હંમેશા આ પરિવારને મળે છે, માન્ય શ્રી ધનસુખભાઈ ભંડેરીજી, આપને રામ રામ, જય શ્રી કૃષ્ણ. અમારે રામ રામનો વ્યવહાર છે પાછા. વર્તમાન પ્રમુખ શ્રી ભીખાભાઈ વસોયા પણ પરિવારના અંગત સ્નેહના નાતે ઉપસ્થિત છે. શ્રી અરવિંદભાઈ રેયાણી, અશ્વિનભાઈ પાંભર, ભાઈ શ્રી કેતનભાઈ પટેલ, આપનું મંગલ અભિવાદન કરીએ છીએ. શ્રી કમલેશભાઈ બિરાણી, ભલે નરેન્દ્રસિંહ ઠાકુર છેલ્લે બેઠા વચ્ચે બેઠા પણ અમારું ધ્યાન તો પડી જ જાય, બરાબર ને? અને ડૉક્ટર ભગવાનજીભાઈ પટેલ, આપણા વિસ્તારના, આમ આગેથી એવું લાગે કે બાલા સાહેબ ઠાકરે પાછા જીવતદાન મળી ગયું એને. બસ આમનો ચહેરા હસતા રાખજો. આપણે ઠાકોરજીના શ્રૃંગાર દર્શન ખુલે છે અને સ્વરથી શ્રૃંગાર નિધિ ધોળકિયા કરાવશે. શા
ચાલો.